નમસ્કાર. આધ્યાત્મિક ભક્તિ માર્ગમાં રસ તરબૂળ કરતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસમાં આપ સૌનું સ્વાગત છે. હું શોજી. આજે ભક્તિ રસમાં આપને કરાવીશું ઉત્તરાખંડના હરિદ્વારની પવિત્ર દર્શન યાત્રા. પિતૃઓની સદગતિ માટે ધાર્મિક કાર્ય કરવાનું શાસ્ત્રોમાં વર્ણન છે. તદુપરાંત પવિત્ર નદીના તટે બેસીને શ્રાદ્ધ ક્રિયા કરવાનું પણ વર્ણન પુરાણોમાં વર્ણવાયું છે. આજે એ ગંગા નદીના તટે આપને લઈ જઈશું જ્યાં વર્ષભર થાય છે પિતૃ તર્પણની વિધિ અને પિતૃઓ થાય છે તૃપ્ત. ઉપરાંત હરિદ્વારમાં શું છે ગંગા મૈયાનું મહત્વ એ પણ આજે આપને જણાવીશું. સાથે જ પિતૃઓ પામશે વૈકુંઠમાં પિતૃકૃપાના જણાવીશું શાસ્ત્રીય ઉપાયો. તો જુઓ, ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનો મોક્ષદાયી ભાણો પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ. શ્રી ગણેશાય નમઃ. ભક્તિરસ, ભક્તિરસનું માધ્યમ, વી ટીવીનો સાથ. આપ સૌ દર્શક મિત્રો, અને એમાંય ખાસ કરીને શ્રાદ્ધ પક્ષનો મહિમા, આ બધી જ વસ્તુઓ સાથે હું મહેન્દ્ર પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. પિતૃવંશે મૃતા એ ચ, માતૃવંશે ચ એ મૃતા, ગુરુ સ્વસુર બંધુનામ એ બંધવઃ બાંધવઃ તથા. આવો એક શ્લોક આપણને જોવા મળે. મારા પિતૃવંશના જે કોઈ મારા સદ આત્માઓ છે એની મુક્તિ માટે, મારા માતૃવંશના જે કોઈ પુણ્યાત્માઓ છે એની મુક્તિ માટે, મારા ગુરુ મહારાજ મેને શિષ્ય બનાવ્યો તો મારા શિષ્યો, મારા સેવકો, મારા સાથીઓ માટે, મારા ઘરમાં મારા કાકા બાપા, મારા મામા માસી, મારા ફુવા અને ફોઈ માટે, મારા સસરા અને મારી સાસુ માટે, અતૃપ્તા જે અતૃપ્ત થઈ અને મૃત્યુ પામ્યા છે એવા તૃપ્તાત્માઓ માટે, કામનાઓની સિદ્ધિ નથી થઈ અને છતાં શરીર છોડવું પડ્યું છે એવું અધૂરું છોડી અને ગયેલા આત્માઓ માટે હું શું કરી શકું તો એના કારણે એને શાંતિ મળે. ઋષિ મુનિઓને આ કલ્પના કદાચ હજારો વર્ષ પહેલા આવી ગઈ હતી કે શું કરે તો પૂર્વજો રાજી થાય. આપણે ટોટલ 14 લોક કલ્પેલા છે, 14 લોક આપણા શાસ્ત્રમાં જોવા મળે છે. એમાં એક લોક આપણે જેમાં જીવી રહ્યા છીએ પૃથ્વી લોક છે, જેને આપણે મનુષ્ય લોક કહીએ છીએ. મનુષ્ય લોકની બિલકુલ ઉપરના ભાગમાં પિતૃલોક ગણાય છે. પિતૃલોકથી ઉપરના ભાગમાં અલગ અલગ પ્રકારના યોગો છેલ્લે વૈકુંઠ આપણને જોવા મળે છે, બ્રહ્મલોક જોવા મળે છે. નીચેના ભાગમાં પાતાળ જોવા મળે છે, સુતળ, વિતળ, રસાતળ, મહાતળ, તળાતળ, પાતાળ, આ પ્રમાણે 7 તાળ નીચે છે. મધ્યની અંદર આપણો મનુષ્યનો લોક છે, જેને આપણે મનુષ્ય લોક પૃથ્વી લોક કહીએ છીએ, જ્યાં વ્યક્તિનું મૃત્યુ પણ થાય છે અને જ્યાં વ્યક્તિ પાછો ફરીથી પાછો જન્મ પણ ધારણ કરે છે. આ એક મૃત્યુ લોક છે. સ્વર્ગના દેવતાઓને અમૃત પ્રાપ્ત થાય છે, અમૃતના કારણે એ પોતે પોતાનું જીવન વ્યતીત કરે છે. ત્યાં દુઃખ નથી, ફક્ત સુખ જ છે. પણ જ્યારે એ પોતે પોતાનું પુણ્ય પૂરું કરી લે એટલે પાછા એને પૃથ્વી ઉપર આવવું પડે છે અને જન્મ ધારણ કરવો પડે છે. અને આવા ઘણા બધા પુણ્યાત્માઓ આપણને જોવા મળે છે પૃથ્વી ઉપર. ઘણી વખત આપણને પ્રશ્ન થાય, એ પ્રશ્નાર્થ ચિહ્ન મને એક વખત કોઈએ કહેલો કે ભાઈ પિતૃઓ છે ક્યાં હોય અને અહીંયા જલાંજલિ આપીએ તો એને ત્યાં આપણને સારી સફળતા મળે. એક ભાઈને કીધું હતું કે ભાઈ તમે અહીંયા પિંડદાન કરો, તમે અહીંયા તર્પણ કરો, તો એ ભાઈએ ત્યાં નદીની અંદર તર્પણ કરવા માટે કીધું. એ કીધું ભાઈ પૂર્વ દિશામાં સૂર્યનારાયણ જ્યાં ઉદિત પામે ત્યાં તમે પિતૃઓને આ પ્રમાણે જલાંજલિ અર્પણ કરો. તો એવા જલાંજલિ અર્પણ કરવાની જગ્યાએ એ માણસે વિરુદ્ધ દિશામાં જ્યારે આમ પાણી છાંટવા માંડ્યો, પાણી મૂકવા માંડ્યા, ત્યારે સામાન્ય ગોર બાપાએ કીધું બાપા આ બાજુ નહીં, પૂર્વ દિશામાં રહો. એટલે ભાઈએ શું કીધું કે મારું ખેતર તો દક્ષિણમાં છે તો હું મારા ખેતરમાં પાણી પહું છું, એમ કહીને એમને પાણી. આ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, આ તર્ક નથી. અહીંનો રૂપિયો અહીં જ ચાલે, અહીંનો રૂપિયો અહીં ચાલે. ભારતનો રૂપિયો ભારતમાં ચાલે, અમેરિકા જાવ તો ભારતનો રૂપિયો ના ચાલે, ડોલર લેવો પડે. જો ડોલરમાં ટ્રાન્સફર થઈને મળે તો હજી વાપરી શકે ત્યાં પૈસા. આપણા કરન્સી ગમે તમે લાખો રૂપિયા મોકલો, ન વાપરી શકે, કચરા બની જાય. એ જ રીતે પિતૃઓને તમે જે અહીંયા શ્રાદ્ધ નાખો છો, એ શ્રાદ્ધની અંદર તમે શું શું નાખો છો, મતલબ ઘઉંના લોટમાંથી બનાવેલી રોટલી હોય કે પૂરી હોય, બરાબર છે, સાથે સાથે દૂધ હોય તો પૂર્ણ ખોરાક દૂધ ગણાય, દૂધે સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે, સાથે સાથે થોડી ખાંડ પણ નાખવામાં આવે. તો મતલબ એવો કે રોટલી કે પૂરી હોય એની અંદર દૂધ હોય અને થોડી ખાંડ નાખી, અને કોઈ પણ જે પાત્ર મોટાભાગે લોકો સ્ટીલના પાત્ર લેતા હોય છે, પણ મિત્રો ઘરમાં કદાચ તમારી પાસે જો પિત્તળનું કે તાંબાનું પાત્ર હોય તો વધારે સારું, ચાંદીનું હોય તો એથી વધારે સારું, અને સોનાનું હોય તો ભયો ભયો. હે, પણ જે પાત્ર લઈએ બને ત્યાં સુધી સ્ટીલનું ન લેવું, પણ જરૂરિયાત હોય અને ન મળતું હોય તો સ્ટીલનું પાત્ર ચાલે, એમાં ના નથી, પણ લોખંડનું પાત્ર બને ત્યાં સુધી ન લો તો વધારે સારું. એક વસ્તુ આ છે. બીજી વસ્તુ તમને કહું, જ્યારે આપણે નાખતા હોઈએ શ્રાદ્ધ ત્યારે શું કરતા હોઈએ, ઘરના ઉપરના ભાગમાં એટલે જ્યાં આપણું છાપરું હોય, જ્યાં આપણું ધાબું હોય એવી જગ્યાએ પહોંચતા હોઈએ છીએ કે આકાશની સાથે જેનો સીધો સંયોગ થાય,
હે છાપરા ઉપર જવાનો મતલબ શું, તાબા ઉપર જવાનો મતલબ શું, આકાશની અંદર સીધો આપણો સંયોગ થાય અને એવા સમયે આંખ બંધ કરી અને જે કોઈ આપણા પૂર્વજનું શ્રાદ્ધ નાખવાનું હોય એનું સ્મરણ કરવામાં આવે. ગતોસી દિવ્ય લોકેત્વમ યમરાજ કૃતાપથા, હે ગતોસી દિવ્ય લોકેત્વમ યમરાજ કૃતાપથા મનસા વાયુ ભૂતેન પિત્રાય ત્વામ હમ નિમંત્રયે. હે મારા પૂર્વજ, હે મારા પિતૃ, અમે તને આમંત્રણ આપીએ છીએ, અમારું શ્રાદ્ધ સ્વીકારવા માટે તમે પધારો. આમંત્રણ વગર તો કોઈ ના આવે આપણા ઘરે, હે આમંત્રણ ના આપીએ ને આપણા ઘરે કોઈ ના આવે, પણ આમંત્રણ આપીએ તો પિતૃઓ પિતૃયાનમાંથી બેસી અને આપણા સુધી પહોંચે છે. અને અને કહેવા છે ગતોસી દિવ્ય લોકેત્વમ યમરાજ કૃતાપથા, ગતોસી દિવ્ય લોકેત્વમ એવો પથ છે જ્યાં યમરાજ કૃતાપથા યમરાજને લઈ જાય છે. અને મનસા વાયુ ભૂતેન, પિતૃઓનું સ્વરૂપ કેવું છે તો વાયુ સ્વરૂપે છે, અને વાયુ સ્વરૂપે રહેલા પિતૃઓ એ આપણા શ્રાદ્ધને ગ્રહણ કરે છે. અને એના માટે આમ કહીએ શ્વાન ગલિ, આપણે બલિ ત્રણ પ્રકારની આપીએ છીએ. એક શ્વાન બલિ એટલે કૂતરાને ખવડાવીએ છીએ, વાયસ બલિ કહેતા કાગડાને ખવડાવીએ છીએ, અને ગૌ બલિ કહેતા ગાયને ખવડાવીએ છીએ. તો ગૌગ્રાસ, શ્વાનગ્રાસ અને વાયસ બલિ આ ત્રણ વસ્તુ આપણે કરતા હોય, ત્રણ બલિ આપણે મૂકતા હોય. અને એટલા માટે તમે જોજો ક્યારેક ક્યારેક બ્રાહ્મણો, ક્યારેક ક્યારેક કોઈ સદાત્માઓ જ્યારે ભોજન કરવા માટે બેસે ત્યારે પહેલાં ઘરમાં પાણી મૂકે થાળીની આસપાસના ભાગમાં, અને પછી ત્રણ વસ્તુ મૂકે, ત્રણ કોળિયા અલગ અલગ રીતે મૂકી, અને પછી પાણી મૂકીને પછી અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ ભુક્તાદેવો મહેશ્વર કરીને પ્રસાદ ગ્રહણ કરે છે. તો આ ત્રણ કોળિયા છે આના છે, એ ગૌગ્રાસ છે, શ્વાનગ્રાસ છે અને વાયસ બલિ, વાયસ એટલે કાગડો, તો કાગડાને પણ બલિ એટલે પિતૃઓને અંજલિ આપવામાં આવે છે. તો આ પ્રમાણે અહીંયા જ્યારે પૂર્વજોને શ્રાદ્ધ નાખવાની વાત હોય ત્યારે ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, પવિત્રતા હોવી જોઈએ, કપડાં ચોખ્ખા હોવા જોઈએ, એક વસ્તુ આ ધ્યાનમાં રાખવાની. જે આપણું પાત્ર છે પાત્ર ચોખ્ખું હોવું જોઈએ. બીજી વસ્તુ, જ્યારે પણ આપણે છાપરા ઉપર જતા હોઈએ, જ્યારે પણ ધાબા ઉપર જતા હોઈએ, પ્રસન્ન ચિત્રે પિતૃઓનું સ્મરણ કરતા કરતા જવું જોઈએ. કકડાટ ન કરાય, કજ્જીઓ ન કરાય, કંકાસ ન કરાય, ક્રોધ ન કરાય. ચંચળતા મનની હોય તો એને સ્થિર કરવી પડે. પિતૃઓનું સ્મરણ કરતા કરતા ઉપરના ભાગમાં જવામાં આવે. એક પાણી આપણા હાથમાં હોય, પહેલાં અંજલી લેવાની છે પાણી, એક અંજલી આપણે નાખીએ, બીજી અંજલી લેવાની છે, બીજી અંજલી આપણે નાખીએ, અને ત્રીજી અંજલી નાખીએ. આ ત્રણ અંજલી પાણીની નાખવામાં આવે, પાણીને બાજુ મૂકી દેવામાં આવે. જે પાત્ર આપણું શ્રાદ્ધનું છે, શ્રાદ્ધનું પાત્ર લેવામાં આવે. એ શ્રાદ્ધના પાત્રમાંથી ત્રણ વખત આપણે શ્રાદ્ધ લેવાનું છે, અને ત્રણે ત્રણ વખત આપણે શ્રાદ્ધ જે રીતે પાણી નાખ્યું એ રીતે શ્રાદ્ધ નાખવાનું હોય છે. એ શ્રાદ્ધ ત્રણ વખત નાખ્યા પછી પાછું ત્રણ વખત પાણી નાખવાનું હોય છે. મતલબ નવ વખતની આ આપણી આ ક્રિયા છે, ત્રણ વખત પાણી, ત્રણ વખત શ્રાદ્ધ અને ત્રણ વખત પાણી. તો આ પ્રમાણે કરી અને પછી જે પાત્ર આપણે લીધું છે, જેમાં બધું વસ્તુ મૂકી છે, એ પાણી એ પાત્રમાં નાખી પાત્રને બિલકુલ આ પ્રમાણે હલાવી અંદર જે કોઈ વસ્તુઓ પડી હોય, જે કંઈ અડીલું હોય, ચોટેલું હોય, બધું ભેગું કરી અને પછી એનો છંટકાવ કરવાનો હોય છે, એને છાંટવાનું હોય છે. અને આ પ્રમાણે જલાંજલિ પિતૃઓ ગ્રહણ કરે તો પિતૃઓ તૃપ્ત થાય છે. પિતૃઓ તૃપ્ત થાય તો સમજી લો બધી જ પ્રકૃતિના બધા જ આપણને આશીર્વાદ મળી જાય છે, અને પ્રકૃતિના આશીર્વાદ મળે પછી માણસ કાયમ આનંદિત પોતાનું જીવન વ્યતીત કરતો હોય છે. આ પિતૃ શ્રાદ્ધનો મહિમા છે. આ બધી નવી નવી વાતો સાથે ફરીથી પાછો ઉપસ્થિત રહેવાનો મોકો મળશે, ત્યાં સુધી મને મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય ગણેશ. પિતૃઓ પામશે વૈકુંઠ. જી હા, ધર્મ ગ્રંથોનો નિચોડ, શાસ્ત્રનો સાર અને પૌરાણિક વાર્તાઓથી દેવી દેવતાઓની વિશેષ કૃપા જીવનને ધન્ય કરી દે છે, ત્યારે ધાર્મિક પ્રસંગો થકી આપ પણ નિત્ય ભક્તિ રસમાં પ્રાપ્ત કરી શકશો ધર્મનું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન. ધર્મનું આવું જ પારાયણ અને દેવકૃપાના વિશેષ ઉપાયો વિશે જાણીએ પુરાણ ધર્મચાર્ય આશારામ શાસ્ત્રીજી પાસેથી. ભક્તિ રસના કાર્યક્રમમાં આપ બધાને મારા નમસ્કાર, જય શિયારામ. પિતૃઓની વાતો કરીએ છીએ આપણે, આ પિતૃગાથા છે. પિતૃઓને મોક્ષ બાપ મળશે તો એમના આશીર્વાદથી આપણે સુખી થઈએ. આપણે નથી કહેતા કે બ્રાહ્મણ દેવો ભવ, એમ પિતૃ પણ દેવો ભવ એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. ભાગવત શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે, મને લાગે છે કે રામાયણ, એક સાધુ કહેતા કે રામાયણ એ પ્રાથમિક શાળા છે, ભાગવત એ માધ્યમિક શાળા છે, અને ભગવદ્ ગીતા એ કોલેજ છે. પિતૃઓને મોક્ષ માટે બને તો 12મો અધ્યાય ભગવદ્ ગીતાનો પણ કરજો, 15મા અધ્યાયનું પણ વાંચન કરજો. પણ ભગવદ્ ગીતા લાગે નાની, પણ ખરેખર એક શ્લોકમાંથી અનેક શ્લોક એમાં ફૂટ્યા છે. પણ રામાયણ પ્રાથમિક શાળા એટલા માટે છે કે જો જીવનમાં પ્રાથમિક શાળામાં હોઈએ ને તો જ માધ્યમિક શાળામાં જઈ શકીએ, અને ભાગવત એ માધ્યમિક શાળા છે. અને ભાગવતનું વાંચન કરીએ આપણે, ભાગવતનું પઠન પાઠન કરીએ, અને ખરેખર કૃષ્ણ ચરિત્રનું જે વર્ણન છે ભાગવતમાં, કે શામ વિના
વ્રજ સુનું લાગે. આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણ હતા ને એ પણ ભાગવતના આ દસમ સ્કંદ ભાગવતના દ્વારકાધીશ એ ભગવાન કૃષ્ણનું સુમિરન એવું પાવનકારી છે અને દસમ સ્કંદ એ એટલો પાવનકારી છે કે રામકથામાં સુંદરકાંડ જે છે એ રામકથાનું હૃદય છે અને ભાગવતનો દસમ સ્કંદ એ ઋષિ મુનિઓને સાધુઓની દ્રષ્ટિએ એ ભાગવતનું હૃદય છે માં. અને એ દસમા સ્કંદનું પઠન પાઠન કરશું અને પછી એ ભાગવતને આપણે થોડા થોડા વાંચશું અને વાંચી અને એ ભાગવતની પોથી આપણા ઘરમાં ફેરવશું અને પિતૃઓના ફોટાને ચારે બાજુ આપણા ઘરમાં હસ્યાને વંદન કરશું અને ભાગવતના એ શાસ્ત્રને આપણા ઘરમાં ફેરવશું. શાસ્ત્ર જો આપણા ઘરમાં હશે ને તો આપણે ગરીબ નહીં રહીએ. શાસ્ત્રમાં પણ તાકાત છે, કારણ કે અમારો ધન ગીતા 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 ગીતા, અમારો ધન સીતા 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 સીતા, અમારો ધન ગીતા 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 ગીતા, અમારો ધન રાધા 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 રાધા. અને નામ સ્મરણ દ્વારા પણ એ આપણે થોડાક સ્મરણ કરી અને એ પણ આપણે પિતૃને અર્પણ કરશું અને કાગડાની સાસ કાગડાને થોડાક ક્યાંક જમાડશું, કાગડાને થોડીક ચણ નાખશું આ સમયમાં, તો પણ આપણા પિતૃઓ મોક્ષ પામશે. ભાગવત ગાન પણ સાથે કરશું. તો આવી બાપ રૂડી રૂડી સત્સંગની વાતો આપણે કરતા રહેશું અને આ ગાથા સાથે આપણે આવો શાંતિથી થોડો થોડો સમય સત્સંગમાં પસાર કરશું. અને સત્સંગમાં પસાર કરેલો સમય બાપ એક ઘડી આધી ઘડી આધી મેં આધ તુલસી સંગત સંત કી અને હરે કોટી અપરાધ. તો બાપ આવી રીતે આપણે સત્સંગ ભક્તિરસમાં થોડો થોડો કરતા રહેશું. આવી વાતો પાછી લઈ અને ભક્તિરસના વાણામાં ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ બધાને મારા ભીતરથી નમસ્કાર. જય.